રાપર પોલીસ દ્વારા ઓનલાઈન એફઆઈઆર દાખલ કરવા અંગેનો સેમિનાર યોજાયો હતો. રાપર અયોધ્યાપુરી ખાતે આવેલ માલી સમાજની વાડીની મધ્યે બોર્ડર એન્જાઇસી જે આર મોથાલિયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ માર્ગદર્શન તેમના આ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા, પીઆઈ વીકે ગઢવી સહિતના સ્ટાફ દ્વારા ઉપસ્થિત લોકો, મહિલાઓ અને બાળકોને ઓનલાઈન એફઆઈઆર દાખલ કેમ કરવી તે અંગે માહિતી પ્રદાન કરી હતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઓનલાઈન એફઆઈઆર દ્વારા વાહન અને મોબાઈલ ચોરી તેમજ અન્ય ગુનાઓ કઈ રીતે ઓનલાઈન દાખલ કરવા તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ સેમિનારમાં ઉમેશ સોની, સજુભા જાડેજા, નિલેશ માલી, બાબુભાઈ કારોત્રા, મહેશ પટેલ, ભાવેશગીરી ગોસ્વામી, દશરથ મહારાજ, કિરણ બારોટ, જયપાલસિંહ રાણા, ભીખુભા સોડા, રામજીભાઈ માલી, રાજેશ મુરબિયા, વિપુલ મહેતા, કેતન માલી, અમૃત માલી, મુકુંદ માલી, શામજી માલી, કાંતિલાલ માલી વગેરે પણ ઉપસ્થિત રહ્યા. તદુપરાંત રાપર શહેરના અનેક લોકો, ભાઈઓ, બહેનો અને બાળકો પણ આ ઓનલાઈન એફઆઈઆર દાખલ કરવા અંગેના સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી દ્વારા સિટીઝન પોર્ટલ ઉપર મહેરબાન પીજી સાહેબ ભાટિયા સાહેબ, અમારા આઈજીપી શ્રી રોતલિયા સાહેબ, પોલીસ વડા શ્રી બગડિયા સાહેબ, તેઓની સૂચનાથી આજરોજ માલી સમાજની વાડી ખાતે આજનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું. ઈ એફઆઈઆર કઈ રીતે લોન્ચ કરવામાં આવે, ઈ એફઆઈઆરમાં કોઈ પણ મોબાઈલ તેમજ વાહન ગુમ થઈ ગયા હોય અથવા ખોવાઈ ગયા હોય તો એની કઈ રીતે એપ ઉપરથી કઈ રીતે ગુનો રજીસ્ટર કરવામાં, એ અનુસંધાને વિગતવારની માહિતી આપવામાં આવેલી તમામ માણસોને, તેમજ મારી સાથે પીઆઈ ગઢવી રાપરના તેમજ પોલીસના સ્ટાફ જોડાયેલો હતો. ખાસ આ પ્રોગ્રામનો હેતુ એ જ છે કે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ થાય, તેમજ કેવી રીતે આપણે સિટીઝન પોર્ટલ ઉપર એફઆઈઆર તેમજ મોબાઈલ રજીસ્ટર કરી શકીએ એની માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી. હવે જે આ જે એપ લોન્ચ કરી છે તેનો રાપર ભચાઉ તાલુકામાં કેવો રિસ્પોન્સ મળશે? બધાને બહુ સારો રિસ્પોન્સ છે. બધા ઉમળકાભેર સિટીઝન પોર્ટલ ક્યુઆર કોડથી તમામ જે છે એને રજીસ્ટર કરવામાં આવી છે અને કેવી રીતે તમામને અવેરનેસ આવે એ બાબતે ખાસ પ્રજાને જાણકારી આપવામાં. બહેનો, માતાઓ અને ભાઈઓ, આજે સામાજિક કાર્યક્રમ વચ્ચે અમે કેમ આવ્યા છીએ એ તમને બધાને એક નવાઈનો વિષય છે. સામે બે બોર્ડ લગાવેલ છે, એક સીક ટુ શેર અને બીજું ક્યુઆર કોડ વાળું, જેમ અત્યારે હમણાં થોડી વાર પહેલાં કીધું કે આ જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. આપણે આંગળીના ટેરવા ઉપર દુનિયાના કોઈ પણ ખૂણો જોઈ શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ જઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કેવી છે, કોઈ માહિતી મેળવી શકીએ છીએ. આ બાબતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સરકારના પ્રયત્નોથી અત્યારે તાજેતરની અંદર જેમ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર જવું પડતું હતું, ફરિયાદ નોંધાવવા માટે ચાર કાગળ લઈ જવું પડે, ડોક્યુમેન્ટ માગે, જમાદાર બે ધક્કા ખવડાવે, કંઈક બીજું આપે, આવી બધી તકલીફોમાંથી છુટકારો મળે અને આપણી પાસે સમય ના હોય, પોલીસ આપણા ઘરે આવે અને સામેથી ફરિયાદ નોંધે, આવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. અને આ સિસ્ટમ ડેવલપના ભાગ તરીકે આ ઈ એફઆઈઆર, એફઆઈઆર એટલે બધા જાણો છો, પ્રાથમિક કોઈ પણ બનાવ બન્યો હોય, કોઈ ઘટના બની હોય તો આની કોઈ પણ પહેલી જાણ થાય પોલીસને, એને એફઆઈઆર કહેવાય, ફર્સ્ટ ઇન્ફોર્મેશન. જેવી રીતે ખાસ કરીને જે બહેનો કોલેજનો મોટા છોકરાઓ, ખાસ કરીને જેવી રીતે બધા પૂરા બહેનો, માતાઓ અને ભાઈઓ, આજે સામાજિક કાર્યક્રમ વચ્ચે અમે કેમ આવ્યા છીએ એ તમને બધાને એક નવાઈનો વિષય છે. તમારી સામે બે બોર્ડ લગાવેલ છે, એક સીક ટુ શેર અને બીજું ક્યુઆર કોડ વાળું, જેમ અત્યારે હમણાં થોડી વાર પહેલાં કીધું કે આ જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. આપણે આંગળીના ટેરવા ઉપર દુનિયાના કોઈ પણ
ખૂણો જોઈ શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ જઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કેવી છે, કોઈ માહિતી મેળવી શકીએ છીએ. આ બાબતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સરકારના પ્રયત્નોથી અત્યારે તાજેતરની અંદર જેમ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર જવું પડતું હતું ફરિયાદ નોંધાવવા માટે, ચાર કાગળ લઈ જવું પડે, ડોક્યુમેન્ટ માગે, જમાદાર બે ધક્કા ખવડાવે, કંઈક બીજું આપે, આવી બધી તકલીફોમાંથી છુટકારો મળે અને આપણી પાસે સમય ના હોય, પોલીસ આપણા ઘરે આવે અને સામેથી ફરિયાદ નો થાય, આવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. અને આ સિસ્ટમ ડેવલપના ભાગ તરીકે આ ઈ એફઆઈઆર, એફઆઈઆર એટલે બધા જાણો છો, પ્રાથમિક કોઈ પણ બનાવ બન્યો હોય, કોઈ ઘટના બની હોય તો આની કોઈ પણ પહેલી જાણ થાય પોલીસને એને એફઆઈઆર. રાપર ખાતે કોવિડ-19 અંતર્ગત વેક્સિનેશન કેમ્પ યોજાયો. આજે રાપર લોહાણા મહાજનવાડી ખાતે રાપર લોહાણા યુવક મંડળ આયોજિત કોરોના અંતર્ગત કોવિડ-19ની વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 85થી વધુ વયના લોકોને વેક્સિનેશન આપવામાં આવી હતી. આ વેક્સિનેશન કેમ્પમાં રાપર દરિયાઈ સ્થાન મંદિરના સંત શ્રી ત્રિકાળદાસજી મહારાજ, લોહાણા મહાજન પ્રમુખ રાજેશભાઈ ચંદે, વસંતલાલ આદુઆની, પ્રભુલાલ રાજે, શૈલેષ ભીંડે, દિનેશ ચંદે, વેલજીભાઈ, યુવક મંડળ પ્રમુખ ચાંદ ભીંડે, ઉપપ્રમુખ મેહુલ રૈયા, ભાવિક કોટક જયચંદે, વિશાલ મીરાની, હાર્દિક સેજપાલ, મેહુલ માણેક, મેહુલ રામાણી, સૌમ્ય રામાણી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. વેક્સિનેશન કેમ્પમાં દરમિયાન રાપર આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મોતીલાલ રોય, પ્રભાબેન ચૌહાણ વડવાઈ, અનિતાબેન વગેરે પણ ફરજ બજાવી હતી.